ख्रिस्तमा वाला भाइयों बहनों स्वजनों, दर वर्षे 26 डिसेम्बर ना रोज समग्र धर्मसभा संत स्टेफान नो त्यौहार उजवे छे। प्रभु ईसुना पुनरुत्थान पछी प्रभुना शिष्यए तेमना वचन ने लोको सुधी पहोंचाड्या। प्रभुना वचनोनो गामे गाम अने शहरे शहर जई प्रचार कर्यो, शुभ संदेशनो फैलावो कर्यो। बाइबल मां आपणे जोईए छे के यूनानी भाषीओए इब्रानी भाषीओ विरुद्ध फरियाद करी के तेमनी विधवाओने योग्य रीते रेशन आपवामां आवतुं नथी, तेमना विरुद्ध भेदभाव करवामां आवे छे। त्यारे 12 शिष्योए सभा बोलावीने लोकोने कह्युं के ते योग्य नथी કે આપણે ભોજન પીરસવા માટે પ્રભુના વચનોને છોડી દઈએ, તેમના શુભ સંદેશનો પ્રચાર કરવાનો છોડી દઈએ। ત્યારે તેમણે નિર્ણય કર્યો કે તે એવી વ્યક્તિઓને પસંદ કરશે કે જે ઈમાનદાર છે, પવિત્ર આત્માથી સભર છે અને બુદ્ધિશાળી છે। તેવા લોકોને પસંદ કરવાનો તેમણે નિશ્ચય કર્યો। પ્રેષિતોએ ધર્મસેવકોને પસંદ કર્યા, તેમની પર હાથ મૂક્યો અને પ્રાર્થના કરી। આ રીતે આપણે જોઈએ છીએ કે સંત સ્ટેફાનનું નામ પણ બાઇબલમાં જોવા મળે છે। આપણે પ્રભુના વચનોમાં જોઈએ તો સંત સ્ટેફાન પવિત્ર આત્માથી પરિપૂર્ણ હતા। તેમણે ગમાલિયો પાસેથી શિક્ષણ પ્રાપ્ત કર્યું અને તે ગ્રીક ભાષા બોલતા હતા। પ્રેષિતોના ચરિત્રના અધ્યાય 6:8 કલમમાં આપણે જોઈએ તો સંત સ્ટેફાન પ્રભુની કૃપાથી સભર બનીને લોકો સમક્ષ ચમત્કાર કરતા હતા। સ્ટેફાનને પ્રભુની કૃપા અને શક્તિ ભરપૂર મળેલી હતી। સંત સ્ટેફાન પ્રભુના વચનોનો પ્રચાર સભાગૃહોમાં જઈ કરતા હતા। શાસ્ત્રીઓ અને ફરસીઓ તેમનો સામનો કરવા અસમર્થ હતા, કારણ કે એ પવિત્ર આત્માથી પરિપૂર્ણ થઈને પ્રભુના વચનોને લોકો સુધી પહોંચાડતા હતા। જ્યારે તે લોકો તેમનો સામનો કરવામાં અસમર્થ રહ્યા, ત્યારે તેમણે લાંચ આપીને કેટલાક લોકોને કહ્યું કે તેમના પર જૂઠો આરોપ લગાવવામાં આવે કે તે ઈશ્વરની નિંદા કરે છે, અને તેમને પથ્થરોથી મારવા માટે તેઓ તૈયાર થયા। પ્રેષિતોના ચરિત્રોના અધ્યાય 7:54-60 જોઈએ તો એમાં સંત સ્ટેફાનની શહાદત વિશે લખ્યું છે। જ્યારે તે લોકો તેમને પથ્થર મારવા માટે તૈયાર હતા, તે સમયે સંત સ્ટેફાનનું મોં સ્વર્ગદૂત જેવું જોવા મળ્યું અને તેઓ મોટે અવાજે બોલ્યા કે પ્રભુ ઈસુ, મારા પ્રાણને સંભાળી લો, પ્રભુ આ પાપ એમને માથે ચઢાવશો નહીં। અને આટલું કહી તે ચીર નિંદ્રામાં પડી ગયા, પોતાના પ્રાણનો ત્યાગ કર્યો। આવો ખ્રિસ્તમાવાલા ભાઈઓ બહેનો, આપણે સંત સ્ટેફાનની મધ્યસ્થિતિ પ્રાર્થના કરીએ કે આપણે પ્રભુના વચનોને લોકો સુધી પહોંચાડીએ અને પ્રભુના શુભ સંદેશને લોકો સુધી પહોંચાડતા આપણા જીવનને સાર્થક બનાવીએ, સફળ બનાવીએ। જય ઈસુ, આમીન।